वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा संभालनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। આજે એકાદશીનો અતિ પવિત્ર દિવસ છે। ભગવાન શ્રીહરિ ગાદીસ્થાન જેતપુરમાં બિરાજમાન છે। જેતપુરના દરબારોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ તો તમારું ગામ કહેવાય, તમારી ગાદીનું ગામ છે, તમારે સામેથી આ ગામમાં આવતા રહેવું, આ ગામને ભૂલી ન જતા। ત્યારે મહારાજે કહ્યું, તમે રજોગુણી, તમે રાજા મહારાજાઓ, ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ અમારો, તમે અમારી મર્યાદા સાચવી ન શકો, અને સાંભળો, અમારું સાચું રહેવાનું સ્થાન, અમારું નગર, એનું નામ તો ધર્મપુર છે। આ તમારું ગામ જેતપુર છે એમ અમારું ગામ ધર્મપુર છે। આ અમારું નગર છે એને નિયમરૂપી કિલ્લો છે, પાતાળ સુધી એ કિલ્લાના પાયા છે, અષ્ટાવરણથી પર એ કિલ્લાની ઊંચાઈ છે। સત્સંગ રૂપે દેશ तिनको राज हम करत है, देवत जन उपदेश सोई देश में जाय कर। सत्संग रूपे देश तिनको राज हम करत है। सत्संग रूपी अमारो देश छे, અમે તેનું રાજ્ય કરીએ છીએ, તે દેશમાં જઈને અમે મુમુક્ષુઓને ઉપદેશ કરીએ છીએ। બધા વર્ણના સત્સંગીઓ અનેક પ્રકારના કલ્પ વૃક્ષ છે, ભક્તની જાતિ ઉત્તમ છે અને અભક્ત બધા નીચ જાતિના છે, છતાં પણ લોક વ્યવહારની દ્રષ્ટિએ બધું પ્રેમથી ચલાવીએ છીએ। વર્ણાશ્રમનો ધર્મ પળાવીને સહુને મોક્ષને માર્ગે આગળ ચલાવીએ છીએ। ધર્મરૂપી પૂરમાં જે રહે છે તે મનુષ્યોને કોઈનો ભય રહેતો જ નથી। જમદૂતોના ધાડા નિત્ય કેટલાય ફર્યા કરે છે અને તેઓ કેટલાય જીવોને ઉઠાવી જાય છે। મહાજંગલમાં તો વરુ અને વાઘ પ્રાણીઓને ખાઈ જાય છે, પણ તે કોટમાં અંદર આવી શકતા નથી। કોઈ રાજા કહેવાતા હોય, કોઈક રાગ કહેવાતા હોય, કોટના આશ્રય વિના તો સૌની એક સરખી જ ગતિ છે। દરબારોને સમજાવવા માટે એક મહારાજે એક્ઝામ્પલ આપ્યું છે, તમારું આ નગર, આ નગરની ચારેબાજે કરેલો કિલ્લો એટલા માટે છે, નગરની અંદર જે રહે છે એ સુરક્ષિત છે, નગરની બહાર જે છે ભૂલ્યા છે, ભટક્યા છે, જંગલમાં અથડાયા કરે છે, એને ક્યારે કાળનો કોળિયો બનવું પડે છે નક્કી જ નથી। આજે બપોરે ગુરુજીની કથા સાંભળતા હતા,
ગુરુજીએ ખૂબ સરસ વાત કરી, ધર્મ છે એ કવચ છે, કવચ. આપણા શાસ્ત્રોમાં લખ્યું, ધર્મો રક્ષતિ રક્ષિતઃ, જે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ કરે છે, જે ધર્મનું પાલન કરે છે એનું પાલન ધર્મ કરે છે. યુદ્ધના મેદાનમાં ગયેલો સૈનિક ચારે બાજુથી શસ્ત્રો, તલવારો, બંદૂકો, અનેક પ્રકારના શસ્ત્રોના પ્રહાર થતા હોય પણ કવચ પહેર્યું છે એ નિર્ભય અને સલામત છે. એવી રીતે આ જગતમાં ક્યારેક દુઃખ, ક્યારેક ઉપાધિ, ક્યારેક હોનારત, ક્યારેક રોગ, અનેક પ્રકારના ચારે બાજુથી પ્રહારો ચાલુ છે. માણસ ઘરે જતો હોય, હમણાં હાસ થશે, ત્યાં તો રસ્તામાં એક્સિડન્ટ થાય, એકદમ ચણા જેવું શરીર હોય અને રેગ્યુલર ચેકઅપ કરવા જાય અને ખબર પડે કે 5 બ્લોકેજ છે, બને છે ને દાખલા. એકદમ માણસ બેઠો હોય અને ખબર પડે કિડની ફેલ થઈ ગઈ, ચારે બાજુથી રોગ, આપત્તિ, ઉપાધિ, ભય છે, પણ આ બધા ભયથી જીવની રક્ષા કરનારું તત્વ જો કોઈ હોય તો ધર્મ છે. કોઈક જન્મમાં ધર્મ પાળ્યો નથી તો ઠાકોરજી મહારાજ એનો દંડ આ જન્મે આપે છે, પણ આ જન્મે ભગવાનની આજ્ઞા ખબરદાર થઈને જે પાળે છે એની રક્ષા પણ ભગવાન કરે છે. એટલે મહારાજ કહે છે, આ ધર્મરૂપી કોટની અંદર રહેનારો એ નિર્ભય છે, એને કાળનો ભય નથી, એને કર્મનો ભય નથી, એને માયાનો ભય નથી, કારણ કે ધર્મના આશરે છે, એ અમારે આશરે છે. તમારા આ નગરની બહાર જે ભટક્યા કરે છે જંગલમાં, એને હિંસક પ્રાણી ગમે ત્યારે ખાઈ જશે. બસ એવી જ રીતે ધર્મની મર્યાદાથી જે બહાર છે એના ઉપર ભય જાજા છે. સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણમાં અન્નકૂટ લીલાનો પ્રસંગ છે. જીવુબા, લાડુબા વગેરે સ્ત્રી ભક્તો મહારાજને સંભાળી પ્રેમમય થઈ, તન્મય થઈ ઠાકોરજી માટે એવી સેવા કરે છે, એવી સેવા કરે છે. એક તો ભગવાન પ્રત્યેનો અપાર પ્રેમ છે, એમાં સારી સારી ભાવતી વાનગીઓ ભગવાન માટે બનાવે છે. સત્સંગી જીવન એમ કહે છે, પૂરી વણનારા બહેનોને પૂરી દેખાતી નથી, એમાં ભગવાન દેખાય છે, આટલી તન્મયતા એમને સેવા કરતા કરતા મહારાજમાં થઈ છે. આટલી ઉત્કૃષ્ટ ભક્તિ જ્યારે થઈ ત્યારે ભક્તિ માતા સાક્ષાત પ્રગટ થયા, દર્શન આપ્યા. આપ કોણ છો? હું સ્વયં ભક્તિ દેવી છું, તમારા પ્રેમને જોઈને પ્રસન્ન થઈ હું તમારી આગળ પ્રગટ થઈ છું, કંઈક વરદાન માગો. ત્યારે બધા સ્ત્રી ભક્તોએ હાથ જોડી પ્રાર્થના કરી, કૃપા એટલી કરો, આજે અમારા હૃદયમાં જેવો પ્રેમ, જેવી શ્રદ્ધા, જેવી ભક્તિ છે, આવીને આવી ભક્તિ છેલ્લા સમય સુધી અમારા હૃદયમાં અખંડ વર્તે. ત્યારે ભક્તિ માતાએ કહ્યું, હું પતિવ્રતા નારી છું, જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, તમે મારા પતિને રાખશો તો એની સાથે મારે રહેવાનું જ છે. મારા પતિ ધર્મ અને અમે બે જ્યાં છીએ ત્યાં જ અમારા પુત્ર ઘનશ્યામ રહે છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કેવી અદભુત વાતો કરી છે, થોડી જોઈએ. વચનામૃત લોયાનું 9મું છેલ્લી 2 લાઈન, અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણેય ઉપજે, એવી રીતે 4ને ઉપજ્યાના હેતુ છે. શ્રીમદ ભાગવતમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું, ભિન્ન ભાંડાત યથા પયઃ, તળિયા વિનાના ઘડામાં અમૃત સમાન દૂધ નાખવામાં આવે તો એ દૂધ ઘડામાં નથી રહેતું, ધૂળમાં, માટીમાં મળી જાય છે,
એવી રીતે એવી રીતના આચાર વિહીન વ્યક્તિને તમે ઉત્કૃષ્ટ વાતો કરો છો, છતાં પણ એ ઉત્કૃષ્ટ વાત એનું પરિણામ સારું નથી આવતું. એનું પરિણામ રાવણ પણ વેદોનો જ્ઞાતા હતો, પણ એ વેદો રાવણના કલ્યાણ માટે કામ ન લાગ્યા. અરે મહારાજની સભામાં બેસનારા નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા પ્રકાંડ પંડિતો હતા. એક બાજુ નિત્યાનંદ સ્વામી બેસે, બીજી બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી બેસે, બંને એક સરખા વિદ્વાન ગણાય. આવા પ્રખર વિદ્વાન હોવા છતાં, સામે પ્રગટ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં, નિર્વિકલ્પાનંદ સ્વામીનું જ્ઞાન, ઉપાસનાનો એક અર્થ થાય જ્ઞાન, ભગવાનના મહિમાનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન કામ ન લાગ્યું. કારણ સદાચાર રૂપી પાયો જે ધર્મ છે, જે ભક્તિ છે, જે મહિમા છે, પાયો જે કાચો છે અને આગળ જશું. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં પણ કહે છે, મહારાજ એમ કહે છે, ધર્મ રાખશો તો ભક્તિ રહેશે. માટે આપણે સૌ ત્યાગી ગ્રહસ્થ જો ધર્મ રાખીશું તો જ ભક્તિ રહેશે એમ સિદ્ધાંત છે. કદાચ તમે વાત સાંભળી હશે, શ્રીમદ સત્સંગી જીવનમાં ચતુર્થ પ્રકરણમાં પણ વાત છે, શ્રીમદ ભાગવતમાં પણ આ વાત વિસ્તારથી છે, શ્રીમદ રામાયણમાં પણ આ વાત વિસ્તારથી છે. ધર્મનું સ્વરૂપ આપણે ત્યાં કેવું છે? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ધર્મના સ્વરૂપને એટલું જ કહ્યું, શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદિત એવો જે સદાચાર, એને અમે ધર્મ કહીએ છીએ. આટલી સરસ, આટલી સ્પષ્ટ અને આટલી સચોટ વ્યાખ્યા કોઈ શાસ્ત્રમાં નથી. ધર્મને સમજવો કામ છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. મહાભારત એમ કહે છે, ઊંડી અંધારી ગુફામાં પડેલું રત્ન જેમ કોઈને સામાન્ય રીતે નથી મળતું, એવી રીતે ધર્મના મર્મને સમજવો અઘરો છે. સરહદ ઉપર ઉભેલો એક સૈનિક બીજા માણસને મારી નાખે, એનો ધર્મ છે, એને પુણ્ય થાય છે, પણ એ જ સૈનિક ગામમાં આવીને કોઈને મારે તો પાપ લાગે છે. લોકની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું છે. અને એ જ સૈનિક સરહદ ઉપર કોઈને મારે તો ધર્મને કેવી રીતે સમજવો, એના માટે આપણે ત્યાં ખૂબ સરસ ધર્મનું સ્વરૂપ, ધર્મ સર્ગ તરીકે ધર્મનું આખું ફેમિલી છે, ધર્મની 13 પત્નીઓ છે. સવારની કથામાં પણ એક દિવસ પ્રસંગ આવ્યો હતો, ધર્મદેવને 13 પત્ની છે. કઈ કઈ પત્ની? શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, લજ્જા અને મૂર્તિ. તેર પત્ની થકી એક એક પુત્ર છે. છેલ્લી પત્ની મૂર્તિ, એનું જ નામ ભક્તિ. ધર્મ અને ભક્તિ થકી પુત્ર જે થયા એનું નામ ભગવાન શ્રીહરિ. પહેલી પત્ની છે શ્રદ્ધા. ધર્મ ત્યાં જ રહે છે જ્યાં શ્રદ્ધા છે. શ્રદ્ધા વિનાના હૃદયમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. ત્યાર પછી છે મૈત્રી. ધર્મ જેના હૃદયમાં આવે એના હૃદયમાં સહૃદય ભાવ, હમદર્દીપણું પ્રગટ થાય. દયા, જાણો જ છો તમે, દયા ધર્મ કો મૂલ હે પાપ મૂલ અભિમાન. શાંતિ, ધર્મનું ફળ શાંતિ છે. જેતપુર ગામની જે એક સરસ વાત છે, એક ખૂબ સારા મુમુક્ષુ, એને એક અસાધ્ય રોગ થયો. પૂર્વનું કંઈ મોટું પુણ્ય પણ હશે અને પૂર્વનું કંઈક એવું કઠણ પાપ પણ હશે, રોગ એવો થયો, કાનમાં અસહ્ય વેદના થાય, સૂળ ભરાવતા હોય ને આવી પીડા થાય, ઊંઘી ન શકે, બેસી ન શકે, આવી વેદના થાય,
કાનમાંથી વિચિત્ર વિચિત્ર પ્રકારના અવાજો નીકળે. ઘણી જગ્યાએ પૂછ્યું, ખબર પડી આ તો અસાધ્ય રોગ છે, હવે તો મૃત્યુ સાથે આ રોગ જશે એ પેલા જાયું લાગતું નથી. મુમુક્ષુ હતા, રામાયણ વાંચે. રામાયણમાં એક વાત એમણે સાંભળી, ગમે એવો અસાધ્ય રોગ હોય તો પણ કાગ ભુસુંડી જેવા સંત જેને મળે તો એની કૃપાથી રોગ નાશ પામે. આમ રામાયણની કથા તો તમે જુઓ, ગરુડજીને અભિમાન આવ્યું, અભિમાન ઉતારવા માટે એમને કોની પાસે મોકલ્યા? કાગ ભુસુંડી પાસે. ગરુડજી શ્રોતા બન્યા, પક્ષીઓના રાજા ગરુડ અભિમાની બન્યા, અને કાગ ભુસુંડી એટલે એક ઋષિ પણ કાગડાના રૂપમાં. એટલા માટે જન્મથી કોઈની મોટાઈ નથી, કર્મથી જ, ભક્તિથી જ, ભગવાનની કૃપાથી જ જીવ પ્રાણી માત્રની મોટાઈ છે. કાગ ભુસુંડી જેવા સંતની શોધવાને શોધમાં ભટક્યા કર્યા મુમુક્ષુ, વેદનાથી, કાનની પીડાથી, અસહ્ય દુઃખથી એ દુઃખી થયા કરે. બધાને પૂછે કોઈક સંત હોય તો બતાવો. એમાં એણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રમાં જેતપુર નામનું ગામ છે, ત્યાં એક મોટા સંત રહે છે. જેતપુરમાં આવે, ખબર પડે ત્યાં સંતો છે, સંતોના દર્શન કરે, અપાર શાંતિ થાય. અપાર શાંતિ જોયું, ધર્મનું સ્વરૂપ છે આ, પરિચય છે નહીં એવી શાંતિ વળી. કેટલા સમયથી ઊંઘ આવતી નહોતી, નિરાતે ઊંઘાવી, સંતોના ચરણ પકડી પ્રાર્થના કરી, તમે જ ભગવાન છો, મને ઉગારો, મારી રક્ષા કરો. સંતોએ કહ્યું, નહીં નહીં, અમે તો દાસ છીએ. પુરુષોત્તમ નારાયણ અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ્યા છે, સ્વામિનારાયણ એમનું નામ છે, અમે પરમાત્માના દાસના દાસ સેવક છીએ. એ પ્રભુ હમણાં જ આ પૃથ્વી ઉપર આ જેતપુર ગામમાં હમણાં બિરાજમાન હતા અને બાજુના ગામમાં વિચરણ માટે ગયા છે, માટે ચાલો નજીકનું ગામ ઊંઝા ત્યાં પહોંચે, મહારાજના દર્શન થયા અને કાયમને માટે મહારાજના ચરણોમાં એ સમર્પિત થયા, સાધુ બન્યા. એમનું નામ પડ્યું પરમાનંદ સ્વામી. જેતપુર ગામથી યાત્રા શરૂ થઈ. ધર્મનું એક સ્વરૂપ છે શાંતિ, તુષ્ટિ, સંતોષ, પુષ્ટિ, પોષણ, ક્રિયા. ધર્મ એ વાણીનો વિષય નથી, ધર્મ એ વ્યવહારનો વિષય છે, ક્રિયા છે, થિયરીકલ નથી, પ્રેક્ટિકલ છે. ઉન્નતિ, સમજો છો ને તમે, પ્રગતિ ધર્મનું સ્વરૂપ છે. આ બધા ધર્મના સ્વરૂપ જો અત્યારે જેટલો પર્સના માનસના જીવનમાં આવશ્યક, સંતોષ, પુષ્ટિ, ઉન્નતિ, બુદ્ધિ ધર્મનું સ્વરૂપ, મેધા એ પણ ધર્મની પત્ની, જ્યાં છે તિતિક્ષા, શક્તિ છે છતાં સહન કરવું એનું નામ તિતિક્ષા, લજ્જા, ખોટું કરતા, ખોટું બોલતા, શરમ આવે, પાછો પડે, ધર્મની મર્યાદા, લોકની મર્યાદા, શાસ્ત્રની મર્યાદા સાચવી શકે એ લજ્જા નામનો સદગુણ. અને છેલ્લી ધર્મની પત્નીનું નામ છે મૂર્તિ. કહેવાનો આશય, ભગવાન વેદવ્યાસ શ્રીમદ ભાગવતને વિશે કહે છે, ધર્મ પોતાની પત્ની અને પરિવાર સાથે જ નિવાસ કરીને રહે છે. આ 13 સદગુણ જેના જીવનમાં દેખાય, શ્રદ્ધાથી લઈ ભક્તિ સુધીના 13 સદગુણ, તો સમજવું કે ત્યાં ધર્મ પૂરેપૂરો છે, બાકી હજી ધર્મ અધૂરો છે. એટલે ભગવાન શ્રીહરિ કહે છે, ધર્મના નગરમાં જે મનુષ્યો રહે છે તે નિર્ભય છે. જ્યારે જીવનનો અંત સમય આવે છે ત્યારે લૌકિક કોટ રક્ષા નથી કરી શકતો. દરબારો તમે આ મોટા કિલ્લાઓ બનાવ્યા છે, શું આ કિલ્લાઓ યમદૂતોથી તમારી રક્ષા કરવાના છે? મૃત્યુના સમયે આ કિલ્લાઓ કામ લાગવાના છે? અમારો કિલ્લો, ધર્મરૂપી કિલ્લો, નિયમનો કિલ્લો, નિશ્ચયનો કિલ્લો, પક્ષનો કિલ્લો એવો છે, એ નિયમ નિશ્ચય પક્ષના કિલ્લામાં જે રહે છે ને, એ આ લોકમાં તો સુખી થાય છે પણ પરલોકમાં પણ એ સુખી રહે છે. કાળ, કર્મ અને માયાના ભયથી તરી જાય છે. જે ધર્મ નિયમના કોટમાં રહે છે તે નિર્ભય છે, તેનાથી તો યમદૂતો પણ ડરે છે. અને અંતરદ્રષ્ટિ કરીને વિચારીને જોશો તો જણાશે, ખરેખર જીવને ભય તો પોતાના દેહથી જ છે. સમય ગયા પછી કરેલો વિચાર કોઈ કામમાં આવતો નથી. એટલા માટે અમે તમને સાચી વાત કહીએ છીએ.
ઘણી વાર સભામાં વાત કરું છું ને, મરતી વેળાએ કદાચ રાવણને પણ થોડું ઘણું જ્ઞાન થયું છે, શાસ્ત્રો કહે છે, વાલીને પણ જ્ઞાન થયું છે, પણ સમય છે, સંપત્તિ છે અને શરીરમાં શક્તિ છે ત્યારે જેને સત્ય સમજાઈ જાય છે એને આપણા શાસ્ત્રો ડાયો માણસ કહે છે. સમય વીત્યા પછી ગમે એટલું સમજાય, વિચાર આવે પણ એ કામ લાગતો નથી. મોટા ભાગના માણસો વિચારે છે પણ સમય ગયા પછી, ડાયો માણસ છે, સમય હોય ત્યારે એને સમજણ આવી જાય તો સમજો ભગવાનની કૃપા છે. મહારાજ કે એટલા માટે અમે તમને કહીએ છીએ, મોક્ષ કાજ તુમ હમ કુજિમાયે તબ હમ મોક્ષ કે બાત સુનાયે, મોક્ષ કાજ તુમ હમ કુજિમાયે તબ હમ મોક્ષ કે બાત સુનાયે, પરમ મિત્ર કહાવત જે હું, પરમ મિત્ર કહાવત જે હું, દુખાયે મિત્ર કો કહેવે તે હું, દુખાયે મિત્ર કો કહેવે તે હું. દરબારો તમે સારામાં સારી રસોઈ કરીને અમને જમાડ્યા, પણ તમને ખબર છે શા માટે જમાડ્યા? મોક્ષ કાજ તુમ હમ કુજિમાયે, અમને એટલા માટે જમાડ્યા, આ પુરુષોત્તમ નારાયણ એને અમે જમાડીશું તો અમારો મોક્ષ થશે. તો અમારી પણ ફરજ છે તમારો મોક્ષ થાય એવી વાત સંભળાવવી. અને પરમ મિત્ર, ઉત્તમ મિત્ર એને જ કહેવાય જે પોતાના મિત્રને દુઃખ લગાડીને પણ હિતની વાત કરે. દુખાઈ મિત્રકુ કહેવે તેહુ, એ જ સાચો મિત્ર છે. અપનો પરમ હિત કરે એસા જગ મે મિત્ર ન રહે તેસા, પોતાનું પરમહિત કરે એવા મિત્રો જગતમાં બહુ નથી હોતા, અને જે જીવનું પરમહિત કરે છે એ જ સાચો મિત્ર કહેવાય છે. દરબારો અમારી વાત કડવી છે પણ તમારા હિત માટેની વાત છે એટલું તમે નક્કી રાખજો. સાચો મિત્ર તો એ છે, કડવી વાત હોય તો પણ કહી શકે, આ મિત્રનું લક્ષણ છે. અજ્ઞાની જીવો તો દેહને અને જીવને એક જ કહે છે. દેહમાં રહીને જો જીવ ભગવાનનું ભજન કરે તો દેહને અમૂલ્ય કહેવાય, દેહમાં રહીને પણ જો ભગવાનને ભજાય નહીં તો તે દેહ તો શત્રુ જાણવો. વેદ શાસ્ત્ર પુરાણ કો સબકો એક સિદ્ધાંત, વેદ શાસ્ત્ર પુરાણ કો સબકો એક સિદ્ધાંત, સત્ય અસત્ય એક માં નહીં તિનકુ કહત અદાંત. વેદોને તમે પૂછો, પુરાણોને તમે પૂછો, શાસ્ત્રને તમે પૂછો, બધાનો એક જ મત છે, સત્ય અને અસત્ય એને એક સરખું ગણે છે, એ અદાંત છે એટલે કે અસાધુ છે, અસંત છે. સત્યને અસત્ય પૃથક છે. આપણો દેહ જ મોક્ષ માર્ગનું અને નરકનું કારણ છે. મોક્ષ મગ અરુ નરક કો કારણ હે યહ દેહ, કારણ કુસંગ સુસંગ તેહ તિનકે કારણ નેહ. આ શરીર મોક્ષનું પણ સાધન છે, આ શરીર નરકનું પણ સાધન છે. આ દેહથી જો સત્સંગના માર્ગે ચલાય તો આ શરીર એ કલ્યાણનું સાધન બની ગયું. આ મનુષ્યનો દેહ મેળવી જે ભગવાનની ભક્તિ કરી લે આના વિના તો શક્ય જ નથી ને, તો આ શરીર કલ્યાણનું સાધન બની જાય. પણ આ શરીરે કરીને જો કુસંગના માર્ગે ચાલે તો આ શરીર એ નરક જવાનું સાધન બની જાય. મનમાં જે કંઈ વિચારો હોય પણ હેત વિના કશું થતું નથી,
એટલે જે હેત કરવું તે લાભ ગેરલાભને વિચારીને કરવું. કેટલી અમૂલ્ય મહારાજે વાત કરી. ગમે એવી સારી વાત હોય પણ હેત વિના એ વાત મનાતી નથી. સાધુમાં જો હેત હોય ને તો સાધુની કડવી વાત પણ કેવી લાગે બોલો. સાધુ પાંચ ખાસડા મારે ને તો હાથ જોડે, સ્વામી રાજી રહેજો, ભૂલચૂક માફ કરજો, આમ કે. અને જો હેત બરાબર ના હોય, મહિમા સાધુનો પૂરેપૂરો ના હોય, મંદિરમાં આવે અને સંત એકાદવાર સામે જુએ નહીં, એકાદવાર સામે બોલે નહીં, એકાદવાર નજીકથી બોલાવે નહીં, લો હવે સ્વામીને અમારી કઈ પડી નથી. હેત ઘણી મોટી વાત છે, પણ હેત લાભ અને ગેરલાભ જોઈને કરવું જોઈએ, એટલે વિચારીને હેત કરવું જોઈએ. ખોટામાં કરેલું હેત એ કલ્યાણ બગાડે છે, સાચા સંતમાં કરેલું હેત એ કલ્યાણને સુધારે છે. આપણે બહુ સરસ વાત સાંભળી હતી ને, હેત એટલે પ્રેમ. પ્રેમ એ ચાવી જેવું છે. ચાવીને તમે જમણી બાજુ ફેરવો, તાળું ખુલે, ડાબી બાજુ ફેરવો, તાળું બંધ થાય, એમ પ્રેમ એનો એ. પણ એ જ પ્રેમ જગતમાં થાય તો બંધનનું કારણ છે, અને એ જ પ્રેમ ભગવાનમાં અને સંતોમાં થાય તો મુક્તિનું કારણ છે. કરવાનું આટલું જ છે. સ્ત્રીમાં, પુત્રમાં, પરિવારમાં, પદાર્થમાં, પૈસામાં, બંગલામાં, ગાડીમાં, ખેતરમાં, જમીનોમાં, મિલકતમાં, જીવ પ્રાણી માત્રને હેત છે, કોને નથી. પાત્ર કુપાત્ર જોયા વિનાનું હેત છે. લાયકાત ઓછી લાયકાત જોયા વિનાનું હેત છે, નથી લાગતું તમને? દીકરામાં કેવું હેત હોય તમે જોયું છે ને, ખોળો બગાડે એને ગંદુ લાગે, ડાયપર સાફ કરવાનું થાય એને ગંદુ લાગે, ધમાલ કરે આખું મંદિર એમ કે આ ધમાલી છે, બાપાને એવું થાય કે ધમાલી છે. એ તો રાજી થતા હોય, એના મનમાં ગલગલિયા થતા હોય કે છે ને આપણો લાલો જો બધાનું ધ્યાન ખેંચે એવો. હેતનું આ લક્ષણ છે. દોષ પણ ગુણરૂપ દેખાય એને, અને હેત નથી ત્યારે ગુણ પણ દોષરૂપ દેખાય. જે મનુષ્ય ગેરલાભમાં લાભ માને છે તેને તો મહાન પાપી જાણવો. તેના માથે દુઃખના ડા ભોગે છે, અર્થાત એના દુઃખનો ક્યારે અંત જ નથી આવતો. ત્યારે દરબારોએ કહ્યું, આપ જે કહો છો તે સાચી વાત છે, આપના સમાન કોઈ જાણકાર નથી. અમારા મનમાં એ દ્રઢ થઈ ગયું છે. હવે આ જગતમાં જે જે ગુરુઓ કહેવાય છે તે બધા ધન અને સ્ત્રીના યારી છે. મનને આકર્ષે એવા કીર્તન બોલે અને કથા કરે, પણ અંદર જો દેખવામાં આવે તો તેની નીતિ અને રીતિ ગધેડાની જેવી વાસનાથી ભરેલી જણાશે. હવે જે દરબારો મહારાજની વાત સાંભળનારા છે, ભગવાનની વાતે કરીને એને સત્ય સમજાણું છે અને મહારાજને કહે, મહારાજ આ જગતની રીત તો એટલી બધી વિચિત્ર છે. કહેવાતા ધાર્મિકો, કહેવાતા ધર્મગુરુઓ, કેવી અદ્ભુત વાત છે કોઈ લખી છે. ધર્મગુરુ મળવા સહેલા છે, વિશ્વગુરુ મળવા સહેલા છે, બ્રહ્માંડ ગુરુ મળવા સહેલા છે, પણ સદગુરુ મળવા સહેલા નથી. એ સદગુરુ સાચા રે સેવો શુદ્ધ, એ ભાવ શું રે. સાચા સદગુરુ મળી જાય ને, મન કર્મ વચને સેવી લઈને, ગુણાત્યાનંદ સ્વામીના મત પ્રમાણે કરોડ જન્મની કસર આને આ જન્મે ટળે. વચનામૃત વડતાલનું પાંચમું એના મત પ્રમાણે 100 જન્મની કસર, 100 જન્મ પછી કલ્યાણ થવાનું હોય આને આ જન્મે કલ્યાણ થાય, વચનામૃતમાં શ્રીજી મહારાજનો મત છે. સદગુરુનો બહુ મોટો મહિમા છે. કારણ કે અંતે એ વાત નક્કી છે, ભગવાનને પામેલા સંત એ જ જીવને ભગવાનને પમાડે છે. કા ભગવાન પોતે મળે અને કા ભગવાનને મળેલા સંત મળે, એના સિવાય ભગવાન સુધી પહોંચવાનો ત્રીજો માર્ગ છે જ નહીં, એ વાત તો નક્કી જ છે. શ્રીમદ ભાગવતને પૂછો, શ્રીમદ રામાયણને પૂછો, અરે વચનામૃતને પૂછો, એક જ સિદ્ધાંત છે, એક જ સિદ્ધાંત. આપણા પૂજ્યપાદ ગુરુદેવનો પણ તમે વારંવાર ટકોર જુઓ, બીજું સમજાય ન સમજાય. આજે બપોરે મેં સંતો કથા સાંભળતા હતા, એટલી સરસ ગુરુજી એક નાની વાત કરી,
મુમુક્ષુને માટે મોક્ષ મેળવવાનો સરળ અને શ્રેષ્ઠ એ જ ઉપાય છે એકાદ સત્પુરુષને વિશે ભગવદ્ બુદ્ધિ જાગે એને। મૂર્તિમાંથી નીકળી મહારાજને કહેવાના નથી, રોકવાના નથી, ટોકવાના નથી। મૂર્તિમાં છે જ મહારાજ, પણ તેમ છતાં એ મૂર્તિમાં રહેલા મહારાજને શું કહેવું છે એ તો મૂર્તિ રૂપી મહારાજ જે સંતમાં રહ્યા છે એના દ્વારા કહેશે। કેટલી આપણા સત્સંગ એવી કથાઓ છે, આપણે જાણીએ છીએ કેવા કેવા પાપના પહાડ હતા વાલેરો વરુ, કેવો પાપી અધમ દુષ્ટ માણસ, પણ સાધુની વાત માની, સાધુની વાતમાં હા પડી ગઈ તો કેવા એકાંતિક ભક્તો પ્રાતસ્મરણી બની ગયા। દરબારો કહે છે મહારાજ જગતના ગુરુઓ કીર્તન બહુ સારા કરે, કથા વાર્તા પણ એવી સરસ કરે, જગતમાં સારા સારા સંતોને પ્રશ્ન પૂછ્યા છે કે તમે કલ્યાણની વાત કરો છો પણ તમારે ત્યાં તો 5-25 હોય, કોઈક જગ્યાએ તો 5 લાખ 2 લાખ આટલા બધા માણસો થાય, આવું કેમ? તોળાથી સત્યનું મૂલ્ય ક્યારે થતું નથી, સમૂહથી કલ્યાણનો ક્યારે માર્ગ શોધી શકાતો નથી। અંતે જ્યાં જીવના હૃદયમાં શાંતિ વળે, જ્યાં બેસવાથી જીવને ધર્મ પાળવાનું બળ મળે, જ્યાં બેસવાથી જીવને અધર્મ છોડવાની ઈચ્છા જાગે, એનાથી બીજો કોઈ શ્રેષ્ઠ કલ્યાણને કરે એવો માર્ગ છે નહીં। કથાને કીર્તન એના કરતા પણ એ કરતા હોય, પણ સેના માટે? એ કરે કથાને કીર્તન કાવ્ય અર્થ એ સારવા, એ ભલો દેખાડે ભક્તિ ભાવ પર ઘર મારવા। દરબારો હવે વર્ણન કરે છે એમને કેવા કેવા અનુભવો થયા અસત્ય ગુરુઓના, અને આજે કળિયુગમાં આવા અનુભવો ઘરે ઘરે લોકોના સાંભળીએ છીએ અમે પણ। ગધેડા જેવી નીતિ હોય, દરબારો કહે છે, મૃદંગ આદિ વાજિંત્રોને બરાબર તાલમાં વગાડે પણ તેનું તાન પોતાના ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં હોય, તેમનું દેશ વિદેશમાં ફરવાનું કારણ પણ સ્ત્રીનો સ્નેહ પ્રાપ્ત કરવો તે જ હોય છે। જગતના અધર્મી માણસો કેમ ઓળખો? મુખ મે રામ બગલ મે છુરી, આવા તો કંઈક દંભીને પાખંડી માણસોએ પોતાનું બગાડ્યું પણ સાથે સાથે અનેક જીવોનું બગાડ્યું છે, અને આજે પણ ચાલુ જ છે જે માર્ગ તમે જોઈ રહ્યા છો। પંચધૂણી તપાવી, શરીરે દિગંબર રહેવું, યોગની ક્રિયાઓ કરવી વગેરે પણ રસાસ્વાદ માટે કરતા હોય છે। જંગલના ફળ ખાઈને રહેવું, એકલું દૂધ જ પીવું, વાયુ ભક્ષણ કરીને રહેવું ઇત્યાદિ પ્રવૃત્તિ પણ છેલ્લે તો પોતાના ઇન્દ્રિયોને પોષવા માટે જ કરતા હોય છે। કેટલાક તો આવી ક્રિયાઓથી મરીને પણ પોતાને સિદ્ધ કહેડાવવા પ્રયત્ન કરતા હોય છે અને છાની રીતે ભોગોને ભોગવતા હોય છે। શિષ્યો પોતાના ગુરુનો મહિમા પોકારી પોકારીને ગાતા હોય છે, પાછા ભાડુતી માણસો રાખ્યા હોય એની પાસે અનેક પ્રકારની મહિમાની વાતો કરાવડાવે, એની પાસે પોતાની બંદિશો પુકારાવે, ચાલે જ છે ને ઉપાખંડ? વારંવાર તમે સાંભળો છો, આની બહુ ચર્ચા કરવાની જરૂર નથી, આ તો જગતમાં દેખાતું સત્ય છે। આ સૌથી ભારે મોટા સિદ્ધ છે, આને કોઈ પણ જાતના વિષયમાં રૂચિ નથી, આવું શિષ્યો પાસે કહેડાવે અને પાછા વિષયનો સ્વાદ અધિક ભોગવતા હોય, કળિયુગમાં કેવું કેવું થશે જુઓ। ભક્ત ચિંતામણીમાં એક કથા આવે છે, વડોદરામાં મથુરાબાઈ નામની એક 5 વર્ષની નાની દીકરી ભગવાન શ્રીહરિમાં અત્યંત હેત થયું। મહારાજ તો ચિંતામણી જેવા છે, એ મૂર્તિ જેને જેને મળી જે જે ચિંતવે તે થાય, આ નાની દીકરીને મૂર્તિમાં મહારાજમાં અપાર હેત, એના પરિણામે સમાધિ થાય। ઉંમર કેટલી? 5 વર્ષની એ નાની દીકરી ગોલોકની વાત કરે, વૈકુંઠની વાત કરે, અક્ષરધામની વાતો કરે, દિવ્ય લોકોની દિવ્ય વૈભવોની વાત કરે, આખા વડોદરા શહેરમાં વાત ફેલાણી
ગાયકવાડ સરકારે પોતાના પંડિતોને ખાતરી કરવા માટે મોકલ્યા. પંડિતો આવ્યા છે. દીકરીની નાની ઉંમર જોઈને વિચારમાં પડી ગયા કે આવડી નાની દીકરી અને દિવ્ય લોકોની વાત કરે આને શું ખબર પડે. પંડિતો મનમાં વિચારે છે, જુદા જુદા શાસ્ત્રોમાં કેવી કેવી દિવ્ય લોકોની વાત આવે છે વિચારે છે. ત્યાં તો પંડિતોના વિચારો, પંડિતોએ વિચારેલા શાસ્ત્રો, શાસ્ત્રોના સિદ્ધાંતો, બધી વાત પેલી નાની દીકરીએ કહી. પંડિતો હાથ જોડી પાછા ગયા, ગાયકવાડ સરકારને વાત કરી, આખા નગરમાં વાત ફેલાણી. લોકો મથુરાબાઈ પાસે સત્સંગ કરવા માટે આવે, બે મહિમાની કાલી ઘેલી વાત કરે. એમાં એક મોટી ઉંમરની સ્ત્રી મથુરાબાઈ પાસે એકાંતમાં મળે છે, પોક મૂકીને રડે છે. એણે કહ્યું, ભક્ત ચિંતામણીમાં સ્વામીએ જે લખ્યું છે કે મારા શરીરમાં અપાર વેદના છે, મારા મનમાં અસહ્ય દુઃખ છે, હું શાંત છું, ઉદ્વેગથી મારો આત્મા સળગી રહ્યો છે. 20 વર્ષથી મંદિરમાં સેવા કરું છું, ધર્મગુરુઓએ મારું એટલું શોષણ કર્યું છે, પવિત્રતાના નામે મને એટલી અપવિત્ર કરી છે. એ સ્ત્રીએ પોતાની વેદના મથુરાબાઈને આગળ કહી, હું કહેવા એ માગું છું, ધર્મની ગાદી ઉપર બેઠેલા ધર્માચાર્યોએ અધર્મનું જે આચરણ કર્યું છે ને, એટલા માટે તો આ કળિયુગમાં ધર્મ રસાતળમાં ગયો. ધર્મને નુકસાન કરનારા બીજા કોઈ નથી, આ લોકો જ છે. એટલે આ દરબારોએ જે જે જોયું છે ને એ વાત કરે છે. લોકો દેખે તેમ તેને ઝેર કહે છે, એટલે કે જે વિષયો હોય એને ક્યાં તો ઝેર જેવા છે, અને વળી તેજ બરફીને ખૂણામાં બેસીને પાછા ખાય છે. સીધા માણસને માટે દુનિયા ઊંધી છે, ઊંધા માણસને માટે દુનિયા સીધી છે. સિદ્ધોની અંદરની વાતને તો સિદ્ધો જ જાણતા હોય, જો બીજો માણસ કાંઈ બોલે તો તેને ઈર્ષ્યા કહેવાય. જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે તેમ તેમ ઉપર કહેલી વાત સાચી પડતી જશે. લોકો સાચા સિદ્ધની નિંદા કરશે અને ખોટા સિદ્ધને વંદન કરશે. સત્સંગની વાત તો અમે આપની પાસે જ જાણી, અને સત્સંગ જ સાચી વાત છે, બીજું બધું તો હૃદયમાં ઘાત કરે એવું છે. હે ઘનશ્યામ, સત્યને ઓળખીને જ અમે આપની સેવા કરીએ છીએ. આપના સંતો જ સાચા સંત છે, બીજા બધા તો કામને આધીન છે. આજ દિવસ સુધી જો આપ પ્રગટ ન થયા હોત તો બધું એકાકાર થઈ ગયું હોત, અને અધર્મે ધર્મને લઈ લીધો હોત, નષ્ટ કરી દીધો હોત. બ્રાહ્મણો પણ વેદ શાસ્ત્રના અર્થને અધર્મ તરફ લઈ જાય છે. બધાની રુચિ અધર્મ તરફ થઈ ગઈ છે, એટલે તેનો ઉચ્છેદ કોણ કરે? ભગવાન શ્રીહરિના સંતોને જોઈ, અરે લોક સાહિત્યમાં તમે જુઓ, લોક સાહિત્યના કવિઓએ કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉજળો પંથ. શું નામ આપ્યું? ઉજળો પંથ. ઝવેરચંદ મેઘાણીની એક નાની એવી વાર્તા એને લખી, નોંધી. એક એને સાંભળેલી વાત, ગામડાની સત્ય ઘટના વાત. એક નાનું ગામ, એમાં તરસ્યા છે, પાણી પીવા માટે પાણી માંગ્યું છે. એક વૃદ્ધ સ્ત્રી ઘરમાંથી પાણી લાવે, પાણીની આગળ ગરણું રાખ્યું છે, ગરણાથી પાણી ગાળીને આપે છે. પાણી પીતા પીતા પેલા વ્યક્તિએ કહ્યું, માડી, તમે સ્વામિનારાયણિયા છો? ભગવાન સ્વામિનારાયણે સામાન્યમાં સામાન્ય સમાજમાં આટલી ઊંડી છાપ છોડેલી, કેવી? ગાળ્યા વિનાનું પાણી પણ પીવું નહીં. સ્વામી રામદેવજી હમણાં વડતાલમાં આવ્યા, હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 3, રામદેવ બાબાએ પ્રવચન કર્યું, સરસ પ્રવચન છે, કે હું આખી દુનિયામાં ફરું છું. આખી દુનિયામાં દરેક માણસો પોતપોતાની રીતે કંઈક ને કંઈક સારા પ્રયત્ન કરે છે, એમાં પણ ધર્મને સાચવવા, સંસ્કૃતિને સાચવવા, આહાર શુદ્ધિ માટે, આહાર શુદ્ધિ તો જ વિચાર શુદ્ધિ, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ આપણા શાસ્ત્રનો મત છે. અન્ન પવિત્ર થાય એનું જ મન પવિત્ર થાય. આહાર શુદ્ધિ માટે દુનિયાભરમાં સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ કામ કર્યું હોય તો ભગવાન સ્વામિનારાયણે.
એક 5 વર્ષનું બાળક કોઈ પણ દુનિયાનું કોઈ પણ દેશનું ભગવાન સ્વામિનારાયણનું આશ્રિત હોય, એ પરિવારમાં એનો જન્મ હોય, ગળામાં કંઠીને ચાંદલો હોય, તેને જન્મથી જ ખબર છે કે મારે ડુંગળી અને લસણ ન ખવાય. આટલું ક્રાંતિકારી કામ કોણે કર્યું? ભગવાન સ્વામિનારાયણે. સર્વોપરી કાર્ય છે આ. એક નાનામાં નાના સમાજને આવી રીતે બંધારણમાં રાખવો, એક નાનામાં નાના સમાજને આવો સરસ કલ્યાણનો સ્પષ્ટ માર્ગ બતાવવો, આ કામ ભગવાને શ્રીજી મહારાજે કર્યું. આ સત્સંગમાં એક ભંગી જેવો ભંગી હોય, જુનાગઢનો એક ગોવિંદ નાગર બ્રાહ્મણના ઘરે નોકરી કરે, નાગર બ્રાહ્મણના ઘરે કઢી વધી છે, કઢી આપવા એને આવી આપવામાં આવી ત્યારે ઉતરતામાં ઉતરતી જ્ઞાતિના ગોવાએ ભંગી હતો. ગોવિંદે કહ્યું હાથ જોડીને કે બા, તમારી કઢી મને નહીં ખપે, આ કામ ભગવાન શ્રીહરિએ કર્યું. માણસની મહત્તા એના જન્મથી નથી, એના કુળથી નથી, કેવળ ને કેવળ એના કર્મથી, એના આચારથી છે. ભગવાન શ્રીહરિએ સામાન્યમાં સામાન્ય જ્ઞાતિના માણસોને એટલો ઊંચો આચાર આપ્યો, બ્રાહ્મણ કરતા ઊંચો આચાર, બ્રાહ્મણ કરતા દિવ્ય વિચારો આપ્યા, એને મુક્ત બનાવી દીધા. આને આ દેહ કરીને તમે જુઓ, છાણી ગામ આખું વડોદરાનું, આખું છાણી ગામ આજે તમે જાઓ, ગુરુજીની સાથે અમે 150 ઘરે પધરામણી કરી છે, એક એક ઘર આજે તમને હરિજનવાસ છે, આખો હરિજનોના ઘર છે. પણ આજે આપણને લાગે બ્રાહ્મણના ઘરમાં જે પવિત્રતા દિવ્યતા નથી, એ દિવ્યતા 200 વર્ષથી એ હરિજન ભક્તોના ઘરમાં સચવાયેલી છે. આપણે કીર્તન ગાઈએ છીએ ને, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, આ બધા એ ભક્તોના કીર્તન લખેલા છે. એટલા માટે આ દરબારો કહે છે, મહારાજ જગતમાં તો ખાલી વાતો છે, વાસ્તવિકતામાં મીંડું થયું. આ તમે મળ્યા, તમે અમને વાત સમજાવી, તમારા સંતોના મેં દર્શન કર્યા, એના આચાર વિચાર જોયા, અત્યારે સમજાય છે સત્ય શું, ધર્મ કોને કહેવાય, કલ્યાણ જીવનું કેમ થાય. અમે જે અત્યારે ક્ષત્રિય રાજા છીએ એ ચાર ધામની યાત્રામાં જઈએ ત્યારે ત્યાં સારા વિદ્વાનો વિપ્રો અમને એવું કહેવા લાગે, માંસ અને દારૂ ખાવા પીવા એ તો ક્ષત્રિયોનો આદિકાળનો ધર્મ છે, તેનાથી ક્ષત્રિયોમાં તેજ અને શક્તિ વધે છે, આવો ઉપદેશ કરે છે. ગુરુ થઈને અધર્મ માર્ગની બધી રીતોને પ્રેમથી શીખવે છે. સ્વયં શ્રેષ્ઠ વિપ્ર હોવા છતાં જેને દારૂ માંસમાં રુચિ ન હોય તેને પણ રુચિ ઉત્પન્ન કરાવે છે. જગતમાં બ્રાહ્મણથી કોઈ ઊંચા કહેવાય નહીં, તેમના જીવનમાં અત્યારે કંઈ અપવિત્રતાની સુગ રહી નથી. તેઓ રાત દિવસ ગીતાનો પાઠ કરે, કેટલાય ગાયત્રી મંત્રનો જપ કરે, નહાય ધોવે, સંધ્યા વંદન આદિ કરે, બહારથી પવિત્ર રહે, પણ હૃદયમાં અધર્મ અને અપવિત્રતા ભરી હોય છે. શ્રીકૃષ્ણ પરમાત્માથી કોઈ મહાન કહેવાય નહીં, છતાં તેઓ માતાને શ્રીકૃષ્ણથી મહાન ઠરાવી દે છે. દેવીને દારૂને માંસ ભાવે છે, તેના વિના બીજું કંઈ દેવીને ગમતું નથી, આવા અનંત વચનોને વિપ્રો ઘેર ઘેર કહેતા ફરે છે. ભગવાનને નામે થતી હિંસા કેટલી મોટી છે. તમે કદાચ સાંભળ્યું તું, હમણાં થોડા સમય પહેલા નેપાળમાં ભૂકંપ આવ્યો. નેપાળમાં વધારે વધારે પશુ હત્યાઓ ભગવાનના નામે થાય છે, ભગવાનને નામે. નેપાળના અમુક મંદિરોમાં તો માણસ જઈ ન શકે, આડેધડ પશુઓ કપાતા હોય, કસાઈ વાળો લાગે. શું ત્યાં ભગવાનનો વાસ હોય ખરો? હોય ખરો? માતાજીના મંદિરમાં મહાત્મા ગાંધી દર્શને ગયા, ખબર પડી અહીંયા તો પાડો વધેરાય છે, ગાંધીજીના રૂવાડા ઊભા થઈ ગયા. ગાંધીજીએ કીધું કે માતાજીની આગળ આવો કેમ, આ તો માતાજીને ભાવતું નૈવેદ્ય છે, નૈવેદ્ય છે માતાજીનું, એને લોહી માંસ ભાવે છે. ગાંધીએ પૂછ્યું કે પશુના લોહી માંસ સારા કે માણસના, તો કે માણસના સારા હોય ને તો માણસને વધેરો ને, તમે પૂજારી દાદા તમે જ વધારાઈ જાઓ અહીંયા પહેલા. દેવ અને દેવીના નામે કેટલી ક્રૂર હિંસા થાય છે, અને પાછું એને ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
આ પાખંડ, આ અધર્મ એ જ કળિયુગનું લક્ષણ છે. કોઈને માન્યામાં ન આવે, પણ આજે ચાલે છે, કેટલું બધું ચાલે છે તમે અત્યારે જુઓ. આ તો આપણે ભાગ્યશાળી કે આ મહારાજ મળ્યા, આવા ગુરુદેવ જેવા સત્પુરુષ મળ્યા, આવા સંતો મળ્યા, આવું લોયાધામ જેવું મંદિર મળ્યું. આપણને આ વસ્તુમાં હા ન પડે, પણ દુનિયામાં જાજા ભાગે આવું ચાલે છે, જાજા ભાગે અત્યારે હજુ ચાલુ છે. ઘણા તીર્થોમાં દર્શન કરવા જઈએ, આપણે તેવા તીર્થોમાં જઈએ નહીં, તેમ છતાં કોઈક જગ્યાએ એવું ભટકાઈ જાય, આપણને ખ્યાલ આવી જાય, આપણે ત્યાંથી નીકળી જઈએ, પણ આપણને દુઃખ થાય, ત્યાં ભગવાન નથી. આવી રીતે પાખંડી માણસોએ ભગવાનના મંદિરોને પણ, ધર્મના માર્ગને પણ, કલ્યાણના માર્ગને પણ પાપથી પૂર્ણ બનાવી દીધો. કલ્યાણનો માર્ગ જ મંદિર જ જ્યારે અપવિત્ર બન્યા ત્યારે ક્યાં જીવો કલ્યાણ કરવા જાય? પાણીનો બંબો એમાં જ કેરોસીન ભરી દો તો આગ ઠારશે કોણ પછી? કંઈક દશા ધર્મ જગતની આવી થઈ. ચાર વર્ણોમાં વિપ્ર સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ગણાય છે. તેઓ કોઈ એવા વેદના વચનોને લાવીને હરિ અને હર બંનેનું એકાત્મપણું કહે છે, અને પછી શિવ અને શક્તિ બંનેને એક કહે છે. શિવ અને શક્તિમાં એક લેશ માત્ર પણ જુદાઈ નથી માનતા. કહે છે, જે વસ્તુ શક્તિને ગમે તે શિવને પણ ગમે, આવું મુખથી બોલતા તેઓને શરમ પણ આવે નહીં. કાશીના સમાન જગતમાં બીજી કોઈ પૂરી નથી. બધા ગ્રંથો છપાઈને કાશીમાંથી જ પ્રસિદ્ધ થાય છે. વેદ શાસ્ત્રોને પુરાણના સારા વિદ્વાન વક્તાઓ પણ કાશીમાં હોય છે. તે બધા એવા શક્તિપંથીના ગ્રંથોને પ્રગટ કરે છે, તેને હૃદયમાં પાપનો ભય પણ લાગતો નથી. કાશી કેવી પવિત્ર નગરી, કેટલા મંદિરો, 5000 જેટલા મંદિરો છે કાશીમાં. કેટલા તમે મંદિરોના દર્શન કરો ને, ખંડેર છે તો એ આપણને ભાવ થાય, એ બનાવનારા લોકોની શ્રદ્ધા કેવી હશે, કેટલી પુણ્ય સલીલા નગરી હશે. ગંગાનો કિનારો, શંકરની નગરી, વિદ્વાનોની નગરી, શાસ્ત્રોની નગરી. પણ હું તો કાશીમાં ઘણું રહ્યો છું, અત્યારે ત્યાં જેટલું પાપ થતું હશે ને, માફ કરે મને, તીર્થની વાત આપણે કરવી ન જોઈએ, પણ શાસ્ત્રની વાત આવે છે એટલે કહીએ છીએ. 200 વર્ષ પહેલા રાજાઓએ પોતાનો અનુભવ કયો છે? કારણ કે સીધું ગણિત છે કે એક વિદ્વાન હોય એ સારા માર્ગે ચાલે તો 1000નું કલ્યાણ કરે છે, અને એ જ વિદ્વાન એની બુદ્ધિ બગડે અને ખોટા માર્ગે ચાલે તો 1000નું કલ્યાણ બગાડે છે. કાશીના પંડિતો સ્વાર્થી બન્યા, લાલચુ બન્યા, દંભી બન્યા, પાખંડી બન્યા, શાસ્ત્રોના અર્થના અનર્થ કર્યા, અને શાસ્ત્રોના નામે, ધર્મના નામે એટલું પાખંડ, એટલું પાપ ત્યાં શરૂ થયું, તે આજ દિવસ સુધી હજી થંભતું નથી. જોઈએ છે આપણે, ગંગાને બગાડનાર કોણ છે? ગંગાને આટલી હદ સુધી મેલી કરનાર કોણ છે? આમ જુઓ તો ઊંડાણથી ગંગાનો મહિમા ગાનારા જ છે ને, ગંગાના કિનારે રહેનારા જ છે ને. આ અમેરિકાવાળા કચરો નાખવા ત્યાં જાય છે. શક્તિપંથીઓએ ગ્રંથોને પ્રગટ કર્યા પોતાના હૃદયના પાપને પ્રગટ કરવા માટે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે. અત્યારે પ્રગટ થઈને આપે તે બધાને દબાવી દીધા છે, એ જ આપનું સામર્થ્ય છે, તેને અમે બધી રીતે જાણીએ છીએ. આપના આવા અનંત સામર્થ્યને કહેતા કહેતા પણ તેનો છેડો આવતો નથી. સમર્થ એસે અનંત, પંડિતો મહારાજને કહે છે, સમર્થ એસે અનંત, કહત કહત ન અંત કોવુ, તુમ ભયે મહાબલવં, સબ અવતાર સે અબ જોવુ, સબ અવતાર સે અબ જોવુ. હે મહારાજ, આપના આવા અનંત સામર્થ્યને કહેતા કહેતા પણ તેનો છેડો આવતો નથી, એટલે આપ બધા જ અવતારો કરતા મહાન, બળવાન અને શક્તિમાન થયા છો. અવતારોએ જે કામ નથી કર્યા એ કામ આપે પ્રગટ થઈને તુરંત કર્યા છે, સંકલ્પ માત્રે કરીને કર્યા છે, તમારા સંતો અને હરિભક્તો દ્વારા કર્યા છે. કેવા કાર્યો તમે જુઓ. ગુણાત્યાનંદ સ્વામી કહે, અવતારોએ જે જે કાર્ય કર્યા એવા કાર્ય તો આજે સત્સંગી હરિભક્તોના દીકરાઓ કરે છે. એટલું ઐશ્વર્ય, એટલા જીવોનું કલ્યાણ મેં તમને હમણાં જ વાત કરી
એક 5 વર્ષની સત્સંગી ઘરની નાની દીકરી વડોદરાની એ મથુરાબાઈ કેવી કેવી રીતે જીવોને ભગવાનમાં જોડી દીધા. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચો, વડોદરાની સત્ય ઘટના છે. પુરુષોત્તમ નારાયણે પ્રગટીને આ કામ કર્યું. એનો તે દીઠે નો તે સાંભળે રે, પ્રગટાવે એવે પુનિત પુરુષોત્તમ પ્રગટે રે. આપણને એમ થાય સત્સંગ નથી ને, ત્યાં તમે જાઓ ને, લોકોના જીવન એટલા બધા વ્યસનોમાં ખરડાયેલા હોય છે, એટલા બધા વ્યસનોમાં ખરડાયેલા, એક નાનું એવું વ્યસન છોડાવવું હોય ને તો પણ લોકો મરી જાય છે, વ્યસન છોડી નથી શકતા. અને આપણા લોયાધામ પરિવારમાં તમે જુઓ તો આ કોનો પ્રતાપ છે? મહારાજનો પ્રતાપ છે. એ મહારાજ જેના હૃદયમાં રોમે રોમમાં વસ્યા છે એવા ગુરુદેવ જેવા સત્પુરુષનું જે આપને સાનિધ્ય મળ્યો છે એનો પ્રતાપ છે. આ સત્પુરુષ ન મળ્યા હોય, આ મહારાજ ન મળ્યા હોય તો આ જગતના વ્યસનો રૂપી માયા કોઈને છોડેવી નથી, જગતના કુટેવ રૂપી માયા કોઈને છોડેવી નથી. આપણે એની જાળમાંથી બચી ગયા, એમાંથી નીકળી ગયા, એમાંથી છૂટી ગયા. કારણ શું? આ મહારાજની પ્રાપ્તિ. એ મહારાજનું આપણે સ્મરણ કર્યું એટલા માટે તો કહેવાય છે ને, શ્રીજી મહારાજ સર્વોપરી છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં પણ કહ્યું ને, મહારાજનું સર્વોપરીપણું એ જ છે કે આવા કપરા કળિયુગમાં 20-20 વર્ષના યુવાન સંસારને ઠોકર મારી અને બ્રહ્મચર્યનો માર્ગ લઈને સાધુ થાય છે. ભર જુવાનીમાં જ્યારે વિષયનો યોગ હોય, માતા પિતાને એક જ ઈચ્છા હોય છોકરાને પરણાવીએ, જગત આખું માયા તરફ ખેંચતું હોય, અને એવા સમયમાં પણ એક યુવાન સંસારને માયાને ઠોકર મારી અને મહારાજના માર્ગે વળી શકે છે, આ પ્રતાપ શ્રીજી મહારાજનો સર્વોપરી પ્રતાપ છે. અને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ જોવા મળશે. આટલી મોટી સંખ્યામાં યુવાન સાધુઓ તમે જુઓ છો ને, ભણેલા ગણેલા, એકને એક હોય માતા પિતાને. આ સત્સંગમાં સંન્યાસીઓના ટોળા જોવા મળે, પણ એ 3 પત્ની કરી, 5 છોકરા કરી અને પેલી કેરી નીચવાઈ જાય પછી કે ગાયને ધર્માધામ નાખી દો. હવે કેરીને આપણા દેશમાં રસ કાઢે ને ત્યારે બરાબર ઘોળે, પછી એને બરાબર નીચવી નાખે અને પછી છાલા કચરા પેટીમાં નાખવા જતા ને છોકરા, એટલે બૂમ પાડે કે બેટા રાખી મૂકજે, હમણાં ગાય આવશે ને તો ગાયને નાખશો, એટલું પુણ્યનું કામ થાય. હવે પુણ્ય થાય એમાં? જગતની આવી દશા છે. શ્રીજી મહારાજે સર્વોપરી કાર્ય જ આ કર્યું. આચાર અને વિચાર જીવ પ્રાણી માત્રના પવિત્ર કર્યા, એકાંતિક ધર્મની સ્થાપના કરી, ભગવાનના મહાત્મના જ્ઞાને યુક્ત ભક્તિની સ્થાપના કરી, જે ખૂટતું તત્વ હતું એ દરેકમાં ઉમેરી દીધું મહારાજે. વાચિક ધર્મ હતો, વ્યવહારિક ધર્મ નહોતો, શ્રીજી મહારાજે ધર્મને વ્યવહારમાં લાવ્યા. શિક્ષાપત્રીને ડાયલ્યુટ કરી, તમે જોયું ધર્મ જગત બહુ અઘરું હતું. તમે મનુસ્મૃતિ વાંચો, યાજ્ઞવલ્ક સ્મૃતિ વાંચો, સંખલેખી સ્મૃતિ વાંચો, પરાશર, એટલું ધર્મનું રહસ્ય કડક હતું. મહારાજને લાગ્યું કળિયુગમાં એને મધ્યમ કરવાની જરૂર છે, સાધુને જંગલમાં રહેવું, એ પણ મહારાજે મધ્યમ કર્યું. ધર્મને મહારાજે એટલો સરળ બનાવી દીધો જીવ પ્રાણી માત્ર ધર્મને પાળી શકે અને કલ્યાણ સુધી પહોંચી શકે. ભક્તિના નામે આડંબર અને પાખંડ હતો, પણ શ્રીજી મહારાજે ત્યાં ભક્તિને ધર્મ સાથે જોડી, ધર્મે સહિત ભક્તિ કરવી, એટલે ધર્મ લુખો હતો એમાં ભક્તિનું તત્વ ઉમેર્યું, ભક્તિ એકલી પડતી હતી એમાં ધર્મનું તત્વ ઉમેરી, ધર્મને ભક્તિ બે ભેગા થાય તો જીવનું કલ્યાણ કરતા કોઈને અટકાવી શકે નહીં. મહારાજે આ કામ એકાંતિક ધર્મની સ્થાપના દ્વારા કર્યું. એટલા માટે દરબારોએ કહ્યું, મહારાજ તમારા અનંત ઐશ્વર્યને આજે અમે ઓળખી શક્યા છીએ, જગતમાં તો ચારેય બાજુ ધર્મનું ખાલી નામ રહ્યું છે. આ રીતે દરબારોએ મહારાજને પ્રાર્થના કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં જેતપુરમાં દરબાર સાથે ધર્મ અધર્મની વાતચીત કહી એ નામે 42મો તરંગ સમાપ્ત થયો.
બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની.